સ્ટેન્ડેજ ગણેશ ફેસ્ટિવલ્સ એસપી પોડકાસ્ટ ડે 4-3. તો આજે અમારે ગેસ્ટ છે. જી સર, આજે આપણું કયું મંડળ છે, ક્યાં આવેલું છે અને આપણે ગણેશજીની સ્થાપના કેટલા વર્ષથી કરવામાં આવે છે અહીંયા, અને આ વખતે આપણે ગણેશજીની શું ડેકોરેશન થીમ રાખવામાં આવી છે, તો એની જરા ઇન્ફોર્મેશન આપશો. આપણું આ બરોડામાં મુજમવડા વિસ્તાર છે, જે શિવાજી સર્કલ પાસે આપણું આ બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ આવેલું છે. તો આપણે આ ત્રીજું વર્ષ છે અને અમારા ગ્રુપમાં 50-60 છોકરાઓ છે. એ બધા સારી મહેનત કરે છે અને સારી રીતના બધા કામ કરે છે અને આ વિસ્તારનો બી અમને સારો સાથ સહકાર મળે છે અને અમે બાપાનું સારી રીતના અમે કામ કરીએ છીએ. તો તેમાં કોમ્પિટિશન વધી ગયા છે? ના, આપણે કોમ્પિટિશનનું તો નહીં, પણ અમારે અમારથી જેટલું થાય એટલું અમે કરીએ છીએ. કોમ્પિટિશનનું તો અમે એટલું ધ્યાનમાં નથી રાખતા, પણ અમે જેવું દર વર્ષે, જેમ કે આ ગણપતિ, હમણાં આ ગણપતિ અમે સિલેક્ટ કર્યા છે, તો આના પાછળ જે થીમ રાખવી છે એના પાછળ અમે મહેનત કરી છે. પછી આવતા વર્ષ કયા ગણપતિ રાખવાના છે એના પાછળ અમે અલગથી થીમ શું રાખવાની છે એના પાછળ મહેનત કરીએ છીએ. દૂર દૂરથી જે ભાવિ ભક્ત આવે છે તેના માટે આપણે લાઈવ દર્શનની કઈ વ્યવસ્થા કરી? બસ હવે સ્ક્રીન લગાવી છે અમે અને લાઈવ દર્શન જોઈએ છે, એકાદ બે દિવસમાં ચાલુ કરીશું અમે. દિવસના જે ગણપતિ છે એમાં આરતીમાં કોઈ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરા? હા, એમ તો રોજ આવે છે બધા ગેસ્ટ. વડોદરાના રહેવાસીઓ માટે શું સંદેશ આપવા માંગો છો? બસ હવે વડોદરાના રહેવાસીઓ માટે તો એટલું સંદેશ આપવા માંગુ છું કે બાપાનું આવી રીતના આયોજન સારું થાય અને સારી રીતના થતું રહે અને કોઈ બાપાના કામમાં અડચણ ના આવે. બસ આજના યુથ માટે કઈ કેવું છે? બસ હવે એવું જ કહેવા માંગીશ કે હવે જગ્યા જગ્યા પર બાપાના પંડાલ લાગે છે, તો બધા સાત સવારથી ને બધા હળી મળીને બાપાનું આયોજન કરે. નવરાત્રીમાં આપણે સામે મા જોગણી યુવક મંડળ છે, સામે આ જોગણી માતાનું યુવક મંદિર છે, ત્યાં આગળ ગરબા થાય છે. છેલ્લા એ જ કહીશ કે હવે વડોદરા વાસીઓને કઈક છેલ્લો તમારો મેસેજ આપવો હોય તો તમે શું કહેવા માંગશો? વડોદરા વાસીઓને એવું જ કહીશ કે આપણે મુજમવડા શિવાજી સર્કલ પાસે બાપા સીતારામ સાર્વજનિક યુવક મંડળ, અમે બધાએ બહુ સારી મહેનત કરી છે, તો અમારે એટલું જ કહેવાનું કે બધા ભાવિ ભક્તોને કે આવીને અમારું આજે ગણપતિ જે ડેકોરેશન એ બધું કર્યું છે એનો લાભ લેવો અને દર્શન કરવા. જી સર, આપનું છેલ્લું શુભ નામ? મારું રાજુ ભરવાડ. થેન્ક યુ સો મચ ઇન્ફોર્મેશન આપવા માટે.